પ્રોટીન, વિટામિન સી, વિટામિન કે અને મેગ્નેશિયમથી ભરેલા આ ફણગાવેલા કઠોળને હવે ઘરે બનાવવા ખૂબ જ સહેલા છે. હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ સચોટ રીતે ઘરે મગ અને ચણાને ફણગાવવાની કે પછી અંકુરિત કરવાની રીત. ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આ મગ અને ચણાને ફણગાવવાના બધા જ બેઝિક સ્ટેપ સાથે તેમાં થતી પ્રોસેસને હું તમને ડે બાય ડે બતાવતી જઈશ. તો ચાલો ખૂબ જ સહેલી અને પરફેક્ટ રીતથી મગ અને ચણાને ફણગાવવાનું શરૂ કરીએ. નવી રેસીપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે. પ્રોટીન અને વિટામિનના સ્ત્રોત એવા ફણગાવેલા મગ અને ચણાને બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલા મગ લીધા છે. તેની સાથે 1/2 કપ જેટલા લાલ ચણા લીધા છે. તમે લાલ ચણાની જગ્યાએ સૂકા લીલા ચણા પણ લઈ શકો છો. હવે મગ અને ચણાને પહેલા આ રીતે એક વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈએ અને બધું જ પાણી કાઢી લઈએ. હવે પેનમાં 2 કપ જેટલું પાણી ગરમ કરી લઈએ. પાણી ગરમ થાય એટલે તેનાથી મગ અને ચણાને એક વાર ધોઈ લઈએ. ગરમ પાણીથી તેમાં રહેલા બધા જ બેક્ટેરિયા વયા જાય છે. તો ગરમ પાણીથી બંને કઠોળ એકદમ સારી રીતે ધોવાઈ ગયા છે. હવે બધું જ પાણી કાઢી લઈએ. હવે 3 કપ જેટલું નોર્મલ અને ચોખ્ખું પાણી બંને કઠોળમાં એડ કરી દઈએ અને તેને 8-10 કલાક માટે પલાળી દઈએ. અહીંયા આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે કઠોળને નોર્મલ એટલે કે રૂમ ટેમ્પરેચર વાળા પાણીમાં જ પલાળવાના છે, ગરમ પાણીમાં નથી પલાળવાના. 8-10 કલાક થઈ ગઈ છે. હવે આપણે બંને કઠોળને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે મગના દાણા એકદમ સરસ રીતે પલળીને ફૂલી ગયા છે અને હાથેથી આ રીતે દાણો દબાવીએ તો તે સહેલાઈથી તૂટી જાય છે. મીન્સ આપણા મગ સરસ પલળી ગયા છે. અને તે જ રીતે આપણા ચણા પણ એકદમ ફૂલીને ડબલ સાઈઝના થઈ ગયા છે અને હાથેથી દબાવતા તે પણ સહેલાઈથી તૂટી જાય છે. જો તમારા કઠોળ આ રીતે બરાબર ના પડ્યા હોય તો તેને વધુ 2-3 કલાક માટે ચોખ્ખા પાણીમાં પલાળી દેજો. ફણગાવવાની પ્રોસેસમાં જો કઠોળ બરાબર પલળી ગયા હોય તો તે એકદમ ઝડપથી થઈ જાય છે. હવે બંને કઠોળમાંથી બધું જ પાણી કાઢી લઈએ. હવે મેં અહીંયા એક કોટનનું એકદમ ચોખ્ખું કપડું લીધું છે. તમે આ કોટનના કપડાની જગ્યાએ મલમલનું કપડું પણ લઈ શકો છો. હવે તેને આ રીતે પાણીમાં ભીનું કરીને બધું જ પાણી કાઢી લઈએ. હવે આ ભીના કપડાને આ રીતે પાથરી લઈએ અને તેમાં પલાળેલા મગને એડ કરી દઈએ. હવે કપડાને ચારેય બાજુથી ભેગું કરીને આ રીતે એક ગાંઠ લગાવી લઈએ. હવે મગને ફણગાવવા માટે મેં આ રીતની કાણાવાળી ચાયણી લીધી છે. તો તમે જોઈ શકો છો કે ચાયણીમાં બધી જ બાજુએ નાના હોલ્સ છે. હવે ભીના કપડામાં બાંધેલા મગને આ ચાયણીમાં રાખી દઈએ. કઠોળને ફણગાવતી વખતે હંમેશા આ રીતનું બધી જ બાજુએ કાણાવાળું વાસણ લેવું જોઈએ, જેને લીધે ભીના કપડામાં બાંધેલા આપણા કઠોળને બધી જ બાજુએથી હવા અને પાણીનું મોઈશ્ચર મળતું રહે અને તે એકદમ ઝડપથી અંકુરિત થઈ જાય. છે ને એકદમ સહેલું? મગની જેમ ચણાને પણ આપણે ભીના કપડામાં રાખીને બાંધી દઈએ અને તેને પણ ચાયણીમાં મગ સાથે રાખી દઈએ. કપડામાં બાંધવા સિવાય આપણે કઠોળને ફણગાવવા માટે અહીંયા મેં 2 ચાયણી રાખી છે. તેમાં થોડું ભીનું કરેલું ટીશ્યુ પેપરને નીચેની બાજુએ રાખી દઈએ. ઉપરથી પલાળેલા કઠોળને એડ કરી દઈએ અને કઠોળ પર ફરી પાછું થોડું ભીનું ટીશ્યુ પેપર રાખી દઈએ. ટીશ્યુ પેપરને થોડું ભીનું કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કઠોળને મોઈશ્ચર મળતું રહે. તો ભીના કપડામાં બાંધવા સિવાય તમે કઠોળને આ રીતથી પણ ફણગાવવાની પ્રોસેસમાં મોઈશ્ચર આપી શકો છો.
તો મેં અહીંયા સૌથી પહેલી રીત પ્રમાણે કઠોળને ભીના કપડામાં બાંધી લીધા છે અને તેની ઉપર આ રીતે કાચની ડીશથી વજન રાખી દઈએ. તમે કાચની પ્લેટની જગ્યાએ ઘરમાં રહેલો પાટલો કે કોઈ પણ બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો છો. ફણગાવાની પ્રોસેસમાં કઠોળ ઉપર વજન રાખવું ખૂબ જ જરૂરી છે. વજનને લીધે આપણા કઠોળ એકદમ ઝડપથી અંકુરિત થઈ જશે. હવે આવે છે સૌથી છેલ્લો સ્ટેપ. એ છે કે આપણે કઠોળને આ રીતના કોઈ કાળી કોથળી કે પછી કાળા કપડાથી ઢાંકી દેવાનો છે. કઠોળને આપણે કોઈ પણ જાતનો પ્રકાશ આપવાનો નથી, જેથી જેમ તે જમીનમાં ઉગતો હોય તેમ તે આપણા કપડામાં ફટાફટ અંકુરિત થઈ જાય. કાળી કોથળીમાં રેપ થયેલા આપણા કઠોળને આપણે ફણગાવવા માટે કોઈ પણ ગરમ જગ્યાએ જેમ કે લોટનો ડબ્બો કે પછી બંધ ઓવનમાં એક દિવસ એટલે કે 24 કલાક માટે રાખી દેવાના છે. કઠોળને ફણગાવવા કે પછી અંકુરિત કરવા માટે તેને કોઈ પણ ગરમ જગ્યાએ રાખવા ખૂબ જ જરૂરી છે. એક દિવસ એટલે કે 24 કલાક થઈ ગયા છે. હવે આપણે કઠોળને કોથળી કાઢીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણા મગના દાણા ઘણા બધા અંકુરિત થઈ ગયા છે, પણ હજી થોડા દાણા અંકુરિત થવાના બાકી છે. તો તેના માટે મગને પહેલા આ રીતે ચાયણામાં લઈ લઈએ અને તેને સારા પાણીથી ધોઈ લઈએ. મગને ધોવા ખૂબ જ જરૂરી છે, કારણ કે ફણગાવાની પ્રોસેસમાં જો તમે એક દિવસના અંતરે કઠોળને નહીં બરાબર ધોવો તો તેમાં બેક્ટેરિયા થશે અને થોડીક ચિકાસ પકડશે. તો આપણા મગ એકદમ સારી રીતે ધોવાઈ ગયા છે અને તે જ રીતે આપણે ચણાને પણ સારી રીતે ધોઈ લઈએ. મગ અને ચણાને ધોવાઈને તેમાંથી બધું જ પાણી નીકળી ગયું છે. હવે ફરી પાછા તેને ભીના કપડામાં રાખી દઈએ. જો તમારે કઠોળને વધુ અંકુરિત ના કરવા હોય તો તમે આ સ્ટેજ પર કઠોળને ગરમ પાણીમાં 3-4 મિનિટ માટે બોઇલ કરી લેજો. તમારા કઠોળ ખાવા માટે એકદમ રેડી થઈ જશે. પણ આપણે તો આજે એને એકદમ વધુ અંકુરિત કરવા છે, તેથી ભીના કપડામાં ફરી પાછા કઠોળને બાંધી દઈએ અને ચાયણીમાં રાખી દઈએ અને ઉપરથી વજન રાખીને કોથળીથી રેપ કરી દઈએ અને ફરી પાછું ગરમ જગ્યાએ એક દિવસ એટલે કે 24 કલાક માટે રાખી દઈએ. થોડી લાંબી પ્રોસેસ છે, પણ આ પ્રોસેસના અંતે તમને ખૂબ જ પ્રોટીન અને વિટામિનથી ભરેલા ફણગાવેલા કઠોળ મળશે. 2 દિવસ થઈ ગયા છે. હવે આપણે અંકુરિત થયેલા કઠોળને જોઈ લઈએ. તો તેમાં સૌથી પહેલા આપણે મગને જોઈ લઈએ. વાવ, મગના દાણા એકદમ સરસ અને ખૂબ જ લાંબા અંકુરિત થયેલા છે. આ મગના દાણામાં છે ભરેલા ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન અને વિટામિન. હવે તે જ રીતે આપણે ચણાના દાણાને પણ જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે ચણાના દાણા પણ એકદમ મોટા અને સરસ અંકુરિત થયેલા છે. આ ચણાના દાણામાંથી આપણા શરીરને ખૂબ જ વધારે પ્રોટીન, વિટામિન સી, કે અને મેગ્નેશિયમ મળશે. તો હવે દરરોજના ખોરાકમાં કે પછી બાળકોના લંચ બોક્સમાં પ્રોટીન અને વિટામિનથી ભરપૂર આ ફણગાવેલા કઠોળને એડ કરવા માટે આ રીત જરૂરથી ટ્રાય કરો. જો તમને મારી આજની રીત ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.